નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું વંશ કેયુર અને તમે સૌ નિહાળી રહ્યા છો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓશન ઓફ નોલેજ. આજે આપણે બ્રિજ કોર્સ જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેના અંતર્ગત જ્ઞાન સેતુ જે પ્રોજેક્ટ છે તેમાં વર્ષ 2021-22માં ધોરણ 8માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે અહીં ગુજરાતીનું કદમ નંબર 1 આપવામાં આવેલું છે અને સાથે સાથે તેમનું સોલ્યુશન પણ આપવામાં આવેલું છે. તો ચાલો મિત્રો આનું સોલ્યુશન જોઈએ. તો બાળ મિત્રો, કદમ 1માં પ્રશ્ન નંબર 1 આપેલા ચિત્રને આધારે વાર્તા બનાવો અને લખો. તો તમને અહીંયા એક હાથીનું નાનું બચ્ચું, જેને તમે કોઈ પણ નામ આપી શકો, મદનિયું છે કે કોઈ પણ, તો મદનિયું છે જંગલમાં ફરતું હોય છે, ત્યાં તે ઘણું બધું તોફાન કરતું હોય છે. હવે આ તોફાની મદનિયું એક વખત એક વૃક્ષની ડાળી તોડવાનો પ્રયત્ન કરે છે ત્યારે વૃક્ષ તેને ચેતવણી આપે છે કે ભાઈ તું આ ડાળીને તોડ નહીં, તે તને નડતી નથી તો તારે એને તોડવી જોઈએ નહીં. છતાં પણ મદનિયું માનતું નથી અને તે ડાળીને તોડી પાડે છે. થોડા દિવસો બાદ ખૂબ જ ગરમી પડે છે અને આ ગરમીની અંદર મદનિયું ક્યાંય છાંયો ઢૂંઢતું હોય છે તો તેમને છાંયો મળતો નથી. એમનું કારણ હોય છે કે જે વૃક્ષની ડાળી એણે તોડી હોય છે તે ડાળી જ છાંયો આપતી હોય છે. અંતે જે તોફાની મદનિયું છે તે વૃક્ષભાઈ પાસે જાય છે અને વૃક્ષની તે માફી માંગે છે. પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ, 5 મિનિટ મેં ડાઉટ નટ કે સાથ કરો હું આઉટ, બસ અપને સવાલ કે ફોટો ખીંચો, ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સોલ્યુશન પાઓ. ફિર ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, CBSE બોર્ડ, UP, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન યા અન્ય બોર્ડ કા હો, યહાં તક કી કક્ષા 6 સે લેકર 12 તક કા IIT જી નીટ કા સવાલ હો, સભી પ્રશ્નો કા વિડીયો સોલ્યુશન 5 સેકન્ડ મેં આપકો મિલેગા ડાઉટ નટ એપ પર. के साथ डाउट नट पर चल रही है इंडिया की नंबर 1 डेली ऑनलाइन क्लासेस, वो भी इंग्लिश और हिंदी में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है. तो आप भी जाकर इन कोर्सेज का हिस्सा बनिए, डाउट नट ऐप इंस्टॉल करिए. त्यार बाद नो प्रश्न नंबर बीजो छे मित्रों, नीचेना वाक्यों आडा अवड़ा थई गया छे तो तेने योग्य क्रम में गोठवी फरीथी लखो. रमकड़ा रहिया छे बाळको खरीदी, तो आ कोई मतलब वाळू वाक्य बनतु नथी, पण बाळको रमकड़ा खरीदी रहिया छे आनो एक मतलब निकले छे. આવા 4 વાક્યો અન્ય આપેલા છે જે તમે જોઈ શકો છો. મેળામાં દુકાનો જાત છે જાતની, તો આ કોઈ વાક્ય બનતું નથી, પરંતુ મેળામાં જાત જાતની દુકાન છે આવું વાક્ય બની શકે. તો બાકીના 3 છે, બાકીના જે 3 વાક્યો છે તેમના જવાબ પણ અહીં આપેલા છે મિત્રો, તે તમે તમારી જાતે જોઈ લેજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એક અહીં ચિત્ર આપેલું છે અને ચિત્ર આધારે પ્રશ્નો આપેલા છે, તે પૂછાયેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ફુગ્ગાવાળા અને બાળકો શું વાત કરતા હશે? તો ફુગ્ગાવાળા અને બાળકો સ્વાભાવિક છે કે ફુગ્ગા ખરીદવાની અને વેચવાની વાતો કરતા હશે. બાળક ફુગ્ગા સાથે કેમ ઉડતો હશે? તો બાળક છે એ ફુગ્ગા સાથે ઉડવા લાગ્યો કારણ કે બાળકનું વજન કેવું હશે? ઓછું હશે. જ્યારે ફુગ્ગામાં શું ભરેલું હશે? તો કે હવાથી એ હલકો વાયુ, હાઇડ્રોજન. ત્યારબાદની વાત કરીએ તો ઉડતો બાળક કેવી રીતે નીચે આવ્યો? તો ધીમે ધીમે એક પછી એક ફુગ્ગા જે છે તે ફૂટવા લાગ્યા અને જે ઉડતો બાળક છે તે નીચે આવવા લાગ્યો. બાળકને ફુગ્ગા સાથે ઉડતો જોઈ બધા શું વિચારતા હશે? તો બધા વિચારતા હશે કે હવે આ બાળક નીચે કેવી રીતે આવશે, અને આવશે તો તેને કોઈ ઈજા તો નહીં થાય ને. ત્યારબાદનો જે પ્રશ્ન છે, તમે જો ફુગ્ગા સાથે ઉડી જાઓ તો શું થાય, એનો જવાબ તમારે મને લખી કમેન્ટમાં અને જણાવવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તમને ગમતું હોય એવું એક ચિત્ર અહીં ચોંટાડો અને એ ચિત્રને આધારે શબ્દ લખો. શબ્દોને આધારે વાક્ય તમારે બનાવવાનું છે. તો તમને કોઈ પણ જે ચિત્ર ગમતું હોય એ ચિત્ર તમારે ચોંટાડી અને ત્યારબાદ નીચે શબ્દો અને શબ્દોમાંથી તમારે વાક્યો બનાવવાના છે. તો બાળમિત્રો આ હતું કદમ 1. ફરી મળીશું કદમ 2 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.